હાય ડિયર ફ્રેન્ડ, આ ક્લાસ ની અંદર આપણે વાત કરશું ગણિતના એક નાના એવડા ટોપિક ની. 6 + 2 વર્ગમૂળમાં 5 આપેલી જે પદ છે એનું વર્ગમૂળ મેળવો. જ્યારે પણ પરીક્ષાની અંદર આવો પ્રશ્ન પૂછાય તો એની આપણે શોર્ટકટમાં કઈ રીતે ગણતરી કરી શકીએ એની આપણે ક્લાસની અંદર ચર્ચા કરશું. એવા જ આપણે બીજા પણ 5 ઉદાહરણો જે છે એની આપણે ચર્ચા કરીશું અને લાસ્ટમાં તમને હું એક દાખલો જે રહ્યો એ ગણવા માટે આપીશ, જેનો જવાબ તમે મને કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. મિત્રો, જીપીએસસી ની પરીક્ષા હોય કે ક્લાસ 3 ની, તરલાટી, જુનિયર ક્લાર્ક, બિન સચિવાલય કે પોલીસ કોન્સ્ટેબલ ની અંદર આ પ્રશ્નો આપણે પૂછાવવાની શક્યતા છે. તો જોઈ લઈએ આપણે એનું શોર્ટકટમાં કઈ રીતે ગણતરી કરવી. જ્યારે પણ આપણને આવી સંખ્યા આપેલી હોય તો અહીંયા જોઈ લેવાનું, જે અંદર સંખ્યા હોય એનો આપણે ભાગ પાડવાનો, તો એના અવયવ લેવાનો. તો 5 ના આપણને અવયવ કેટલા મળે? 2. 5 × 1 = 5. ઓકે, હવે જે અવયવ છે એનો મિત્રો સરવાળો આપણને અહીંયા 6 થવો જોઈએ. તો કે મળી જાય છે 5 + 1 = 1 એટલે કેટલા મળે? 6. તો અહીંયા જો પ્લસ ની નિશાની હોય તો પ્લસ મૂકી દેવાના અને ઉપર મૂકી દેવાનું આપણે વર્ગમૂળ. આ મળી ગયો આપણો જવાબ. પણ જોવાનું ઓપ્શનમાં આવું ના હોય તો અહીંયા 1 નું વર્ગમૂળ નીકળે છે તો કાઢી નાખો, અહીંયા આપણો જવાબ આવશે વર્ગમૂળમાં 5 + 1. ઓકે, હવે આ વસ્તુ મિત્રો આપણે થોડીક ગોખવી પડે છે. આને આપણે જો સમજીને યાદ રાખીએ તો લાંબા સમય સુધી આપણને યાદ રહી જાય છે. તો જોઈ લઈએ આની સાચી રીત. એક દાખલો આપણે સમજી લઈએ. આ જ દાખલો જે રહ્યો એને આ રીતે લખેલું છે કે વર્ગમૂળ મેળવો, બરાબર. તો હવે અહીંયા આપણે એને આ રીતે પણ દર્શાવી શકીએ, વર્ગમૂળનું જે શબ્દ છે એના બદલે નિશાની કરી નાખીએ વર્ગમૂળની, પ્લસ 6 + 2 વર્ગમૂળમાં 5. ઓકે, હવે આપણે આનું સદ્ભાગ આપવાનું છે. તો એના માટે એક આપણને અવયવીકરણનું સૂત્ર ખબર હોવી જોઈએ. તો એ સૂત્ર પણ આપણે જોઈ લઈએ કે a + b નો સ્ક્વેર બરાબર a સ્ક્વેર + 2ab + b સ્ક્વેર. ઓકે, આ સૂત્ર જાણતા હશો તમે મિત્રો કે અવયવીકરણનું સૂત્ર છે. જ્યારે પણ આનું તમે સાદરૂપ આપો એટલે પ્રથમ પદનો વર્ગ વત્તા મધ્યમ પદમાં શું આવશે? 2 × પ્રથમ પદ × બીજું પદ અને છેલ્લું પદ અંતિમમાં આવશે બીજા પદનો સ્ક્વેર એટલે b સ્ક્વેર. જો આના બરાબર આવું આપણે લખી શકતા હોય તો ઇક્વલ ટુ ની નિશાની એ જ સૂચવે છે. આના બરાબર આ તો આના બરાબર આ આપણે લખી શકાય. તો જો આપણને આવા 3 પદ વાળું ઇક્વેશન મળે તો એના બદલે આપણે આવું લખી શકીએ. તો આના બરાબર મિત્રો આવું પણ કહેવાય a + b નો સ્ક્વેર. ઓકે, તો આપણે આ સૂત્રને આપણે ધ્યાને રાખી અને દાખલાની ગણતરી કરીશું કે આપેલું જે પદ છે એ આપેલા પદને આપણે આવું 3 પદ વાળું પદ બનાવીશું. તો શેના આધારે બનાવી શકાય એ આપણે જોઈ લઈએ. તો અહીંયા આપણને અંદર કેટલા આપેલા છે? 5. ઓકે, તો હવે આપણી પાસે 2 પદ છે, આ મધ્યમ પદ, છેલ્લું આપણી પાસે પદ છે નહીં. તો આપણે 5 ના અવયવ પાડશું. 5 ના શું પડે? 5 × 1 = 5. તો હવે એ 5 × 1 = 5, 5 અને 1 તો એનો સરવાળો કરો તો કેટલા થઈ જાય? 6. તો 6 ને પણ આપણે છૂટા પાડીશું તો અહીંયા આપણે આવું લખી શકાય 6 ની જગ્યાએ 5 + 1 + 2 × 5 = 5. ઓકે, ખાસ ધ્યાન રાખજો. આપણે પદમાં મિત્રો ખાલી 6 ના જગ્યાએ 5 + 1 લખ્યું છે, બરાબર, બીજું કાંઈ ફેરફાર કર્યો નથી. ખાસ ધ્યાન રાખજો, પછી તમે અહીંયા એવું ના લખી શકો કે 5 + 2 તો અહીંયા પાછું છેલ્લે આપણે -1 કરવું પડે એટલે એવો ફેરફાર આપણે ના કરી શકાય. હવે અહીંયા આપણે જોઈ લઈએ કે આ જે રહ્યું આપણે બનશે આપણું મધ્યમ પદ, તો આને છેલ્લે લઈ જવું પડશે. ઓકે, હવે પ્રથમ પદ જે રહ્યું આપણે કેવું બનાવવાનું છે? વર્ગ વાળું, સ્ક્વેર. તો સ્ક્વેર વાળું બનાવવું હોય તો એ પણ આપણે જોઈ લઈએ કે 5 નો સ્ક્વેર હોય એવું આપણે સમીકરણ મળવું જોઈએ. તો એના માટે આપણે જોઈ લઈએ કે ધારો કે કોઈ પણ સંખ્યાનું તમે વર્ગમૂળ કરો, 4 છે એ 4 નું તમે વર્ગમૂળ કરો અને પછી એ સંખ્યાનો વર્ગ કરો તો એ સંખ્યામાં કોઈ જ ફેર પડે નહીં. દાખલા તરીકે 4 નું વર્ગમૂળ કેટલું થાય? 2. 2 નો વર્ગ કેટલો થઈ જાય? 4. તો મૂળ સંખ્યા આપણને પાછી મળી જાય. તો હવે અહીંયા પણ આપણે એવું જ કરીશું કે અંડરરૂટ 5, ચલો 5 નું આપણે વર્ગમૂળ કરીએ અને ઉપર વર્ગ કરો તો 5 નું વર્ગમૂળ અને વર્ગ એટલે આપણને શું મળી જાય? 5. ચલો પ્લસ ના પ્લસ, હવે અહીંયા મધ્યમ પદમાં 2, વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 1, આપણે અલગ લખી શકીએ ગુણાકાર છે એટલા માટે, અને લાસ્ટ છેલ્લે લઈ જઈએ પ્લસ વર્ગમૂળમાં 1 અને એનો સ્ક્વેર કરો. ઓકે, તો જો હવે આ પદને આપણે આ રીતે પણ લખી શકાય. શું કર્યું છે? આની જગ્યાએ આપણે આ રીતે લખેલું છે, 1 ને આપણે છેલ્લે લઈ ગયા અને જે રહ્યું મધ્યમ પદ. તો હવે આ ઇક્વેશન જે રહ્યું એ સૂત્ર આવું બની જશે. ચલો a સ્ક્વેર + 2ab + b સ્ક્વેર જોવો, આ ઇક્વેશન જે એના જેવું સેમ જ છે. તો હવે આપણે આના બદલે
આના બદલે આપણે a પ્લસ b સ્ક્વેર લખી શકીએ છીએ. તો આ પદ જો પ્રથમ પદ, મધ્યમ પદ અને અંતિમ પદ, તો ત્રણ પદની જગ્યાએ આપણે આવું બે પદ વાળું પદ લખી શકીએ. પણ વર્ગમૂળની નિશાની આપણે એમ નામ રાખીશું. ચલો વર્ગમૂળના વર્ગમૂળ ખાસ ધ્યાન રાખજો. અહીંયા હવે અહીંયા આપણે લખીશું આ પહેલું પદ છે a, તો અહીંયા માત્ર શું લખવાનું a, તો a ની જગ્યાએ કેટલા વર્ગ, વર્ગ તો અંદર જે છે એ માત્ર શું આવે અંડર રૂટ ફાઈવ, કાઉન્સ નો કાઉન્સ. અહીંયા પ્લસ ની નિશાની હોય તો પ્લસ કરવાના. હવે b, b એટલે છેલ્લું પદ. ચલો છેલ્લું પદ કેટલું છે વર્ગમૂળમાં એક, ઓકે, અને એનો શું થઈ જશે સ્ક્વેર. હવે વર્ગ અને વર્ગમૂળ બંને શું થાય દૂર થાય, બંને દૂર થશે એટલે આપણે જવાબ મળશે વર્ગમૂળમાં પાંચ પ્લસ વર્ગમૂળમાં એક. હવે જોઈ લેવાનું કોઈ સંખ્યાનું વર્ગમૂળ નીકળે છે, તો કે હા એક નું વર્ગમૂળ નીકળે છે, તો આપણો જવાબ આવશે વર્ગમૂળમાં પાંચ પ્લસ એક. આ મિત્રો મળી ગયો આપણો આન્સર, ઓકે. જોઈ લો આ જ જવાબ એ આપણને અહીંયા મળી ગયો છે સેમ, ઓકે. તો જ્યારે પણ આવા દાખલાઓ પૂછાય ત્યારે તમારે આ રીત કરવાની જરૂર નથી, ડાયરેક્ટ શોર્ટકટ ની અંદર તમે એની ગણતરી કરી શકો. શું ધ્યાન રાખવાનું કે આપેલા પદ ની અંદર અહીંયા આપણને બે આપેલા હોવા જોઈએ, તો જ તમે એનું શોર્ટકટમાં સાદુરૂપ આપી શકો. જો આપણે ગોખવાની જરૂર નથી, અહીંયા તમને તરત આઈડિયા આવે કે પાંચ છે, તો પાંચ ના આપણે અવયવ લીધા, પાંચ એકા પાંચ, પછી એનો સરવાળો થાય છ, તો છ ના આપણે જુદા ભાગ પાડીએ છીએ પાંચ વત્તા એક. હવે એવો જ એક આપણે અહીંયા બીજો દાખલો છે કે વર્ગમૂળમાં નવ માઇનસ બે વર્ગમૂળમાં ચૌદ, એનું આપણે સાદુરૂપ આપવાનું કીધું હોય તો જોઈ લેવાનું આગળ બે છે તો કે હા છે. ચલો હવે અહીંયા આપણી પાસે કેટલા આપેલા છે ચૌદ, તો ચૌદ ના આપણે અવયવ પાડો, તો ચૌદ ના અવયવ તમે પાડશો સાત દુને ચૌદ, અને બીજા એક અવયવ પડશે મિત્રો ચૌદ એકા ચૌદ, ચલો બે પડશે. હવે તમે જોઈ લો કે આપણને અવયવ તો લેવાના છે પણ એનો સરવાળો કેટલો થવો જોઈએ નવ થવો જોઈએ. તો હવે જોઈ લો સરવાળો સાત અને બે એનો સરવાળો કેટલો થાય છે નવ, અહીંયા એનો થશે નહીં, તો એને આપણે અવયવ કયા લેશું સાત અને બે, ઓકે. ચલો તો હવે અહીંયા મૂકી દેવાના આપણે સાત અને અહીંયા બે, નિશાની જો પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ, તો માઇનસ ના માઇનસ અને વર્ગમૂળ ની નિશાની, ઓકે. આ મળી ગયો આપણો જવાબ છે સાવ સિમ્પલ. એના કરતા પણ હજી આપણે ડાયરેક્ટ જોઈ લે શોર્ટકટમાં. ચલો છ, તો છ માં હવે આપણે એના એવા ભાગ લેવાના કે સરવાળો કેટલો મળવો જોઈએ પાંચ, તો છ એકા છ તો સરવાળો સાત થઈ જાય, તો ત્રણ દુને છ, ઓકે. તો આને આપણે ભાગ લેવાય ત્રણ ગુણ્યા બે, એટલે ત્રણ દુને છ, બંને ઉપર શું લગાવી દેવાનું વર્ગમૂળ, વર્ગમૂળ પ્લસ ની નિશાની હોય તો પ્લસ. આ આવી ગયો આપણો આન્સર, ઓકે છે સાવ શોર્ટકટમાં. હવે એવું જરૂરી નથી કે મિત્રો આગળ બે આપણને આપેલા જ હોય, તો એવા પણ જો પરીક્ષાની અંદર થોડુંક આવો અઘરો દાખલો આપણને પૂછે તો એની પણ આપણે ગણતરી જોઈ લઈએ ફટાફટ. ચલો હવે આપણને ચોથો દાખલો જે છે એની અંદર આપણને રકમ આવી આપેલી છે કે વર્ગમૂળની અંદર સાત પ્લસ વર્ગમૂળમાં અડતાલીસ, ઓકે. તો હવે ડાયરેક્ટ આપણે અડતાલીસ ના ભાગ નહીં પાડીએ, કેમ, તો કે અહીંયા સૂત્ર મુજબ ટુ એ બી વચ્ચે બે હોવા જોઈએ, તો અહીંયા આપણે ગમે કરીને બે લાવવા પડશે. તો એના માટે તમે શું કરી શકો કે અહીંયા બે વડે ગુણો, નીચે બે વડે ભાગો, એવું કરી શકાય. અથવા આના એવા ભાગ પાડો કે એમાં ચાર આવવા જોઈએ, બહુ સમજવા જેવું છે, ધ્યાન રાખજો. ચલો હવે આપણે એક સ્ટેપ વધારીએ કે બે લાવવા હોય તો અંદરથી ચાર બહાર કાઢવા પડે, તો અહીંયા બાર ચોક કેટલા થાય અડતાલીસ, બરાબર. હવે આ અંદર ચાર છે, જો તમે વર્ગમૂળમાં ચાર છે, જો એનો તમે બહાર કાઢો તો ચાર નું વર્ગમૂળ કેટલું થઈ જાય બે, તો તમે આગળ ડાયરેક્ટ બે લખી શકો સાત પ્લસ બે વર્ગમૂળમાં બાર. આ ચાર ની જગ્યા આપણે કેટલા લખી શકીએ બે, એને આપણે આગળ લખી નાખીએ એટલે બે વર્ગમૂળમાં બાર. હવે આપણે જોઈ લઈએ કે બાર બાર છે, તો બાર ના એવા ભાગ પાડો કે આપણે એનો સરવાળો કેટલો થવો જોઈએ સાત, તો કે છ દુ બાર નહીં ચાલે, બાર એકા બાર નહીં ચાલે, ત્રણ ચોક બાર, ઓકે ચાલશે લઈ લઈએ. ચલો ચાર તેરી બાર, પેલા મોટી સંખ્યા ચાર અને ત્રણ, ચાર તેરી કેટલા થશે બાર, ચાર ને ત્રણ કેટલા થશે સાત, પ્લસ ની નિશાની પ્લસ, ઓકે. બંને ઉપર શું લગાવી દેવાનું વર્ગમૂળ, કોઈનું વર્ગમૂળ નીકળે છે, હા નીકળે છે, ચાર, ચાર નું વર્ગમૂળ કેટલું નીકળશે બે નીકળશે, પ્લસ વર્ગમૂળમાં ત્રણ. આ મળી ગયો આપણો આન્સર, ઓકે. ચલો મિત્રો એવો જ આપણે હજી ઉદાહરણ જોઈ લઈએ, પાંચમું ઉદાહરણ કે જેની અંદર આપણને અહીંયા વર્ગમૂળની આગળ બે આપેલા નથી, ત્યાં કેટલા છે ચાર. તો હવે એવો દાખલો આપણે કઈ રીતે ગણવું
જ્યારે બે ના આપેલા હોય ત્યારે આ રીતે ગણતરી કરવાની કે અંદરની સંખ્યાના તમારે ભાગ પાડવાના, અને પછી એ ચાર ને તમે જગ્યાએ બે લખી શકશો. ચલો પાંચમું ઉદાહરણ છે, 6 + 4√2. ચલો એનું આપણે વર્ગમૂળ મેળવવાનું છે. તો હવે અહીંયા ખરેખર નિયમ મુજબ અહીંયા હોવા જોઈએ બે, આ બધે જ દાખલાઓની અંદર ત્યાં બે હતા, તો અમે બે છે નહીં, તો આપણે શું કરીશું, તો બાકીના જે વધારે છે એને આપણે અંદર લઈ જશું. તો હવે આની જગ્યાએ આપણે ડાયરેક્ટ એવું લખી શકાય 6 + 2 × 2, એ બે ને આપણે અંદર લઈ જશું. તો અંદર લઈ જાઓ તો બે ના કેટલા થઈ જાય, ચાર થઈ જાય. અંદર થી બહાર કાઢો તો ચાર ના કેટલા થઈ જાય, બે. એ પણ આપણે સમજી શકીએ. તો હવે અંદર તમે લઈ જશો એટલે ચાર થઈ જશે, 4 × 2. ચલો 4 × 2, 4 × 2 કેટલા થશે, 8. ઓકે, સાવ સિમ્પલ. ચલો હલો 8 ના ભાગ પાડો, કેટલા મળવા જોઈએ આપણને, 6 મળવા જોઈએ. તો કે 8 ના શું ભાગ પાડશો, 4 × 2 = 8 પડે. હા, 4 × 2 = 6. તો ચલો હવે અહીંયા વર્ગમૂળમાં 4 + + 2, ચલો નીકળે છે. હા, તો કે 4 નું વર્ગમૂળ 2 અને વર્ગમૂળમાં 2 એમના, આ મળી ગયો આપણો આન્સર, 2 + √2. બરાબર. તો આ ક્લાસની અંદર મિત્રો આપણે વાત કરી કે જ્યારે પણ તમને આવા દાખલાનું વર્ગમૂળ પૂછે તો યાદ રાખવાનું અહીંયા હોવા જોઈએ આગળ બે, જો એ બે હોય તો આપેલી સંખ્યાના અવયવ લેવાના, કે સરવાળો કેટલો થવો જોઈએ, 6. અને એ રીતે તમે ડાયરેક્ટ લખી શકશો, પ્લસ નિશાની હોય તો જવાબમાં પ્લસ આવે. જો આગળ બે ન હોય તો એ તમારે બે લાવવાના, અને જો આગળ મિત્રો ચાર હોય તો તમે વધારેની સંખ્યાને અંદર ગુણાકારમાં લઈ જવાનું. ઓકે મિત્રો, આ વિડીયોની અંદર આપણે અહીં સુધી રાખશું. ઓકે, થેન્ક યુ મિત્રો.